નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું. મિત્રો, આજે આ ઉપક્રમનું 1089નો આ એપિસોડ મિત્રો આપ સૌ દોસ્તોને અર્પણ કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું, હર્ષ અનુભવી રહ્યો છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી પણ લે એ ઉપક્રમ બની રહ્યા છે અને દર રવિવારે મિત્રો આ જ ચેનલ દ્વારા કરંટ અફેર્સ યાને કે તાજેતરની ઘટનાનો વિડીયો પણ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આજે તાજેતરની ઘટનાનો જે વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે, આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ એક યજ્ઞ કાર્યના યશદાતા બનશું એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ અને દર રવિવારે કરંટ અફેર્સ આ બંને ઉપક્રમ જો દોસ્તો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને એટલે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો દોસ્તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આજનો સુવિચાર, કુછ ઇસ તરહ સે સૌદા ક્યા વક્ત ને મેરે સાથ, કુછ ઇસ તરહ સે સૌદા ક્યા વક્ત ને મેરે સાથ, તજુર્બે દેકર નાદાની લે ગયા, તજુર્બે દેકર નાદાની લે ગયા. દોસ્તો, ખૂબ સરસ મજાનો આજનો આ સુવિચાર. અને મિત્રો, હવે આપણે આપણા અભ્યાસની વાત કરીએ તો મિત્રો આપણે જે ભણી રહ્યા છીએ એ પાર્ટિસિપલ્સ. દોસ્તો, આપણે સૌ પ્રથમ ઇન્ફિનિટીવની વાત કરી, ત્યાર પછી આપણે જીરણની વાત કરી અને હવે આપણે જે વાત કરીએ છીએ એ પાર્ટિસિપલ્સ, જેને આપણે કૃદંત તરીકે ઓળખીએ છીએ. પાર્ટિસિપલ્સ એટલે કે કૃદંત. દોસ્તો, આગળના વિડીયોની અંદર આપણે ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાનામ, ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાનામ, જીરણ એટલે કે કૃદંત નામ અને હવે પાર્ટિસિપલ્સ એટલે કૃદંતો એટલે કે કૃદંત. ક્રિયાનામ, કૃદંત નામ અને કૃદંત, ક્રિયાનામ, કૃદંત નામ અને કૃદંત, આના વિશે આપણે અભ્યાસ કર્યો છે આગળ બે ચેપ્ટરમાં, જીરણ અને ઇન્ફિનિટિવ્સ. અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ આપણે વાત કરવાના છીએ પાર્ટિસિપલ્સ વિશે. તો સૌ પ્રથમ દોસ્તો, પાર્ટિસિપલ્સ એટલે કે કૃદંત એટલે શું, આ પહેલો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ પાર્ટિસિપલ્સ, કૃદંત એટલે વળી શું, આપણો પ્રશ્ન એ બને. હવે આપણે એનો સમજવાનો પ્રયત્ન કરીએ. જાય છે, ગો, ગયું, વેન્ટ, આ છે ક્રિયાપદો છે. જાય છે, ગયું, આ બધા ક્રિયાપદો છે. જેમાં ક્રિયા પૂર્ણ ન થયો હોય તે ક્રિયાપદના રૂપને કૃદંત કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો, જેમાં ક્રિયા પૂર્ણ ન થયો હોય, અહીંયા જાય છે એ ક્રિયા પૂર્ણ, ગયું એ ક્રિયા, પણ જેમાં ક્રિયા પૂર્ણ ન થયો હોય એવા ક્રિયાપદના રૂપને શું કહે છે મિત્રો, કૃદંત, જેને આપણે પાર્ટિસિપલ્સ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જતો, આવતો, ગયેલો. હવે આ બધા શબ્દો તમે જુઓ, જતો તો ક્રિયાપૂર્ણ નથી, આવતો તો ક્રિયાપૂર્ણ નથી, ગયેલું આમાં ક્રિયાપૂર્ણ દેખાતી નથી. એટલે જેમાં ક્રિયાપૂર્ણ ન થયું હોય, જેમાં ક્રિયાપૂર્ણ ન થયું હોય તો એવા ક્રિયાપદના રૂપને શું કહે છે, કૃદંત. હવે અહીંયા કૃદંતના અલગ અલગ સ્વરૂપ આપણે જોઈએ છીએ તો એમાં વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, સંબંધક કૃદંત અને હેતવર્થ કૃદંત.
હવે અહીંયા એક જ ક્રિયાપદની આપણે વાત કરીએ તો વર્તમાનમાં જતો આવતો, ભૂતકૃતમાં ગયેલો આવેલો, સંબંધકમાં જઈને આવીને, હેતવર્તકૃતમાં જવા માટે આવવા માટે. મિત્રો, આટલા શબ્દો જો તમને યાદ રહી જાય તો તમને આ કૃદંત જે છે એ હેતવર્તમાં વર્તમાનમાં કેવું હોય, ભૂતકૃદંતમાં કેવું હોય, સંબંધકમાં કેવું હોય અને હેતવર્તમાં કેવું હોય, એના માટે આટલા શબ્દો ખાસ પકા કરવા પડે, યાદ રાખવા પડે. તો તમને વર્તમાન કૃદંત, ભૂતકૃદંત, સંબંધક કૃદંત અને હેતવર્ત કૃદંત વિશે સમજાય જાય. દોસ્તો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી કરું છું કે મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મિત્રો મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે, મને પણ એક જાતનું ઉર્જા મળી રહેશે. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી ભારત માતા કી જય.